नमस्कार, आप જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ. આપ ક્રિમિનલમાં સ્વાગત છે આપનું. અને સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની. પૈસા કમાવવા માટે લોકો ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે. ખાસ કરીને મહેનત વગર પૈસા કમાવવાની વાત સામે આવે છે ત્યારે વાત જ શું કરવી. આ ઘટના અમદાવાદની છે. અહીં બે નકલી પત્રકાર ઝડપાયા છે. કેવી રીતે ઝડપાયા આવો જોઈએ. टीवी स्क्रीन पर जोवा मळता बन्ने शख्सो पर एक नजर करो. पहली नजर मां प्रेमी पंखेडा लागशे, परंतु एवुं नथी. आ बन्ने वच्चे शुं संबंध छे ते हजु नक्की नथी, परंतु आ बन्ने तोड़बाज छे. लूट के खून आरोपी नथी, परंतु नकली पत्रकार छे. नकली पत्रकार ना कोई काम ना कोई धंधो, धमकी आपी तोड़बाजी. टीवी स्क्रीन पर जोवा मळता बंटी बबली नकली पत्रकार बनीने वेपारी पासे पैसा उघरावा पहोंच्या, परंतु वेपारीनी जागृतताए तेमनो भांडो फोड़ी दीधो अने आजे आ नकली पत्रकार जेलनी हवा खाई रह्या छे. कोनी पासेथी तोड़नो प्रयास कर्यो. घटनानी वात करीए तो रामोलमां रहेता जोगेन्द्रसिंह चौहान खोखरामां पंडित दीनदयाल ग्राहक भंडारनी सस्ता अनाजनी दुकान धरावे छे. शनिवारे तेओ दुकाने हाजर हता त्यारे एक महिला अने बे पुरुषो तेमनी दुकाने पत्रकारनी ओळख आपीने आव्या हता अने कहेवा लाग्या के दिवाळीनुं शुं छे, तमारू दिवाळीनू बाकी छे, रूपिया 5000 आपो. आ प्रकारे वेपारी पर दबाण वधारता हता, परंतु वेपारीनी जागृतताना कारणे नकली पत्रकार जड़पाई गया. प्रवीण मस्तानी चालीमां छे अने त्यां एना सस्ती अनाजना धंधा करे छे. 6 तारीखे एनी दुकान पर 3 माणस, एक बेन छे अने 2 माणस छे, एनी दुकान पर आया अने एने कहेता था, भाई तमे सस्ती अनाजना धंधा करो छो અને તમે ગેર રીતે તરીકે થી આમાં આપના ધંધા કરો છો, આ માટે તમે પૈસા આપવા પડશે. કોણ છે નકલી પત્રકાર? નાની ઉંમરના બંને નકલી પત્રકાર છે. દેખાવથી સીધા અને સાદા લાગી રહેલા આ બંને નકલી પત્રકાર છે. નકલી પત્રકાર નંબર 1 રવિ પરમાર, સંયમ વીકલી પેપર. નકલી પત્રકાર નંબર 2 અંકિતા ગોહિલ, તથ્ય ન્યૂઝ. આ બંને પાસેથી આઈડી કાર્ડ પણ મળી આવ્યા છે. ગઈકાલે આ બંને નકલી પત્રકારો ગળામાં આઈ કાર્ડ લગાવી વેપારી પાસે પહોંચી ગયા હતા અને પત્રકારના નામે વેપારીને ધંધો બંધ કરવાની ધમકી આપી રહ્યા હતા. તેમની સાથે શૈલેષ બોડાણા નામનો વ્યક્તિ પણ હતો. આ ટોળકીએ વેપારી પાસે પૈસા ન હોવાથી બીજા દિવસે પૈસાની ઉઘરાણી કરવા આવી હતી. એટલું જ નહીં, તેઓ ગૂગલ પે પર પૈસાની માંગણી કરતા હતા. ખોખરા પોલીસે આ બંટી બબલીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. પત્રકાર બનીને આવેલા આરોપીઓ પાસેથી જે પ્રેસના આઈ કાર્ડ મળ્યા છે તે રજીસ્ટર્ડ છે કે નહીં તેને લઈને પોલીસ તપાસ શરૂ કરી છે. આ બંનેની ધરપકડ તો થઈ, પરંતુ શૈલેષ બોડાણા નામનો શખ્સ હજુ ફરાર છે. આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા લોકોને લૂંટ્યા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પણ હું તમારા માધ્યમથી બધા માણસોને આ અપીલ કરું છું કે કોઈ ભી માણસ અપની ઓળખાણ કોઈ ભી સરકારી કર્મચારી તરીકે પ્રેસ માટે પોલીસ માટે બતાવે તો એક વાર બધા માણસ ખાતરી કરે, એના આઈડી કાર્ડ કમસે કમ જોઈએ તો એને ખાતરી થઈ શકે ભાઈ તમારી સામે જે માણસ આવ્યા છે કે સાચું છે કે ફક્ત તોડ કરવા માટે આ માણસ આવ્યા છે. તમે લૂંટણી પત્રકારથી સાવધાન રહેજો. માર્કેટમાં અનેક ચોપાનિયા ચલાવનારા લોકો તોડ માટે ફરી રહ્યા છે. આજકાલ ગલીએ ગલીએ વીકલી પેપર અને યુટ્યુબ ચેનલ વાળા કીડા મકોડાની જેમ ફરી રહ્યા છે. ચોપાનિયા વાળા ખાસ કરીને તોડબાજી કરે છે. અમારી તમને સલાહ છે, તમે આવા તોડબાજ અને નકલી પત્રકારથી સાવધાન રહેજો. જો તમારી પાસે પૈસાની માંગણી કરે તો તમે પોલીસને જાણ કરજો, કારણ કે દેશમાં બંધારણ અને કાયદાથી મોટો એક પણ પત્રકાર નથી. કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ અમદાવાદ.